ધાનેરા તાલુકાના કોટડા ગામ પાસે બે ટ્રક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો. ચાર લોકો ઈજાગ્રસ્ત. એક કલાક બાદ ટ્રકમાં ફસાયેલા ટ્રક ચાલકને જેસીબીની મદદથી બહાર કાઢ્યો. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા વિસ્તારમાં જાણે યમરાજાએ ધામા નાખ્યા હોય તેમ એક બાદ એક અકસ્માત સર્જાઈ રહ્યા છે. ધાનેરાના કોટડા ધાખા ગામ પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બે ટ્રક સામસામે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતને લઈ ઘટના સ્થળે લોકોના ટોરેટોરા ઉમટી પડ્યા હતા, તો બીજી તરફ ટ્રકમાં ફસાયેલા લોકોને લોકો દ્વારા બહાર કાઢી સારવાર અર્થે ધાનેરા ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ એક ટ્રકનો ચાલક ટ્રકમાં ફસાઈ જવા પામ્યો હતો. તેને એક કલાકનું રેસ્ક્યુ કરી જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ધાનેરા ખાતે ખસેડવામાં આવ્યા હતા અને તે બાદ વધુ સારવાર અર્થે આગળ રિફર કરવામાં આવ્યા હતા. સુરેશ કલ્ચર, JDSTV, ધાનેરા. ગુજરાતથી રાજસ્થાનને જોડતા માર્ગ પર અકસ્માત સર્જાયો છે. બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ કરતાં વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ધાનેરા તાલુકાના કોટડા અને વિંછીવાડી ગામ વચ્ચે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા અકસ્માતને લઈ આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા, જેમાં બંને ટ્રકોને મોટી માત્રામાં નુકસાન થવા પામ્યું છે અને આને લઈ બંને ટ્રકોમાં બેસેલ લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે. ત્રણ કરતાં વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. સમગ્ર બાબત ઘટનાની જાણ ધાનેરા 108ની ટીમને કરતાં 108ની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી છે. કેટલાક લોકોને ખાનગી વાહનોમાં હોસ્પિટલ લઈ જવાયા છે, તો કેટલાક લોકોને 108 દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મારી સામે દેખાઈ રહેલી ટ્રકમાં જે ટ્રકનો ચાલક હતો તે ફસાઈ જવા પામ્યો હતો અને તેને કલાકોની મહેનત બાદ જેસીબી દ્વારા ટ્રકના કેટલાક ભાગોને તોડી તેને બહાર નીકળવામાં આવ્યો હતો. એક કલાક કરતાં વધુની મહેનત બાદ ટ્રકના ચાલકને ટ્રકમાંથી બહાર નીકળવામાં આવ્યો હતો. જેસીબી દ્વારા મહેનત કરવામાં આવી હતી. આજુબાજુથી લોકો પણ દોડી આવ્યા હતા અને લોકો દ્વારા પણ મહેનત કરી ટ્રકના ચાલકને બહાર નીકળવામાં આવ્યો હતો અને ટ્રકના ચાલકને બહાર નીકળી તેને સારવાર અર્થે ધાનેરા ખાતે ખસેડવામાં આવ્યો હતો. વહેલી સવારે સર્જાયેલા અકસ્માતને લઈ મોટી હોનારત સર્જાઈ છે. આ હોનારતમાં 4 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામ લોકોને સારવાર અર્થે ધાનેરા ખસેડવામાં આવ્યા છે અને અત્યારે મળતી માહિતી પ્રમાણે કોઈ જનનું મૃત્યુ થયું નથી એવા સમાચાર સામે આવી રહ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક ધાનેરા વિસ્તારમાં અકસ્માતોની વણકંભી વણઝાર જોવા મળી રહી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને એક બાદ એક અકસ્માત સર્જાઈ રહ્યા છે.